શું કહીને બોલાવવું, ગોલગપ્પા કહેવું, પાણીપુરી કહેવું કે પકોડી કહેવું કે પાણી કે પતાશે કહેવું, ઘણા બધા નામ છે, પરંતુ આપણા ગુજરાતમાં તો તે ઓળખાય છે પકોડી તરીકે. આજે મિત્રો, આજે ચટાકો કાર્યક્રમમાં આપણે વાત કરવી છે પકોડીની, અને એવી નાની પકોડીની નહીં, આજે આપણે વાત કરવી છે મોટી પકોડી વિશે. અને ખાસ કરીને મોટી પકોડી જે છે એમાં આજે આપણે લક્ષ્મી પકોડી સેન્ટર પર આવ્યા છે, તેમની મોનોપોલી છે, તો એ વિષય પર આપણે આજે માહિતી મેળવીશું. અને અહીંયા જે કસ્ટમર આવે છે તેમના રિવ્યૂ પણ આપણે જાણીશું કે અહીંયાની પકોડી તેમને કેવી લાગે છે, અને જોઈએ કે હકીકતમાં અહીંની પકોડી કેટલી મોટી છે. અને ચલો જાણીએ તેના વિશે. પકોડી કોને ના ભાવે, નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સૌને પકોડી તો ખૂબ જ પસંદ હોય છે. તમે ભારતનો કોઈ પણ છેડો જોઈ લો, આસામથી ગુજરાત કે પછી કાશ્મીરથી કન્યાકુમારી, આખા ભારતમાં ખાનપાન અને બોલી તો બદલાશે, પણ પાણીપુરી એક એવી વાનગી છે જે તમને લગભગ તમામ સ્થળો પર મળી જશે. આજે આપણે લક્ષ્મી પકોડી વિશે જાણીએ એ પહેલા પાણીપુરી સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો જાણીશું. ભારતના જુદા જુદા રાજ્યો પ્રમાણે પાણીપુરીના નામો પણ જુદા જુદા છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તે પકોડી તરીકે ઓળખાય છે, તો દિલ્હી, ઝારખંડ, હરિયાણા, બિહાર અને પાકિસ્તાનમાં તે ગોલગપ્પા તરીકે ઓળખાય છે. આજ વસ્તુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પાણી પતાશા તરીકે ઓળખાય છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં તે પુચકાના નામથી જાણીતી છે, તો છત્તીસગઢ, ઓડિશામાં તે ગુપચુપના નામથી જાણીતી છે, અને આજ પકોડી મધ્યપ્રદેશમાં ફુલકીના નામથી પ્રખ્યાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પાણીપુરીની વાત મહાભારત સાથે જોડાયેલી છે. ભારતમાં છે પાણીનો ઉલ્લેખ. કહેવાય છે કે જ્યારે દ્વાપર યુગમાં માતા કુંતી દ્વારા દ્રૌપદીની પરીક્ષા લેવા માટે તેમને થોડી સામગ્રી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે આમાંથી એવી વાનગી બનાવો જે ખાવામાં સ્વાદિષ્ટ તો હોય પણ સાથે જ સૌના પેટ ભરાઈ જાય, તો માતા કુંતીએ દ્રૌપદીને થોડા લોટ સાથે અમુક શાકભાજી આપ્યા, જેમાંથી તેણે લોટની નાની નાની પૂરીઓ બનાવી અને સાથે તેણે બટાકાનો મસાલો તૈયાર કર્યો. સાથે તેણે બનાવ્યું તીખું અને મીઠું પાણી. આ બાદ તેણીએ સૌને ખોરાક પરોસ્યો અને સૌને તે ખોરાક પસંદ પડ્યો, અને આમ કુંતી માતાની પરીક્ષામાં દ્રૌપદી ઉત્તીર્ણ થયા હતા. હવે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ પાણીપુરી એટલે કે પકોડીના સ્વાદમાં પણ ફેર થતો ગયો, અને આજે તમે જુઓ તો તમને અલગ અલગ પ્રકારની અલગ અલગ સ્વાદની પાણીપુરી મળી જશે. એ વાત છે કે જો તમે 5-star કે 7-star હોટલ કે રેસ્ટોરન્ટમાં જશો તો ત્યાં પણ તમને પાણીપુરી મળી જશે. આજે તમને ફાયર પકોડી, ચોકલેટ પકોડી, પાણીપુરી સીઝલર અને અન્ય એવી ઘણી બધી પ્રકારની પકોડીઓ મળી જાય છે. હવે તમે સમજી જ ગયા હશો કે આજે ચટાકોમાં આપણે વાત કરવી છે પકોડી વિશે, જે સૌની પ્રિય હોય છે. તો લક્ષ્મી પકોડી સેન્ટર, જે અમદાવાદના પારસનગર વિસ્તારમાં આવેલ છે, જે તેની મોટી મોટી પકોડી માટે ખૂબ જ ફેમસ છે, આજે વાત કરવી છે તેના વિશે. તો ચલો આપણે હવે જાણીશું રાજુભાઈ પાસેથી કે અહીંયાનું જે મોટી પકોડીનો આઈડિયા છે એમને ક્યાંથી આવ્યો, એમને અહીંયાની શરૂઆત ક્યાંથી કરી છે, અને ખાસ કરીને એ પણ જાણીશું કે આ મોટી પકોડી જે બનાવે છે એ કઈ રીતે બને છે. ચલો જાણીએ તેના વિશે પર. મેં 2002 ચાલુ હે મેરા 2000 મેરા મી કા 52 ચાર રસ્તે સે નારાયણપુરા ચાલુ થી લારી ચાલુ કિયા થા જબ સે ચાલુ હે મેરે મોટી પકોડી વાલે. ये अपने मोनोपोली है, मैंने अपने दिमाग से अपना चालू किया था और किसी का नहीं था यार. तो आज मोटी पकौड़ी यूजुअली पकौड़ी जो बने छे ये तमे कया बेसन छे सूजी नहीं, इसमें मिक्स आता, मिल का आटा आता है ये. मिल का ही आता है, तैयार होके आता है. तो
યસ મેમ અને જે ભી કસ્ટમર આવે છે યાની ક્વોન્ટિટી થી બહુ સેટિસ્ફાઈડ હોય છે હા એ ક્વોન્ટિટી અપના અપના ધંધે કા રૂલ હે અપને કો અપને કે હમારે શોખ હે ધંધે કે ચલાને કા ખિલાને કા અપના આઈડિયા હે કોઈ ભી યહાં વો નહીં જાતા હે નિરાશ હો કે નહીં જાતા યહી જાતા હમારી ક્વોલિટી ભી એકદમ A1 હોતી હે યહાં કોઈ દો નંબર કા માલ નહીં હોતા ઇસમે કોઈ ભી ચેક કરે કઈ ભી વાલી વાલે કોઈ ભી દો નંબર કા માલ નહીં હોતા અપના કોઈ ભી ડેટ અમારે એ છે ને દહી પૂરી હે ભેલ હે ચટણી પૂરી ઓર કોઈ સેવ પૂરી બસ એ પાણી પૂરી બસ એ આઈટમ હે ચાર પાંચ બસ આજે મીઠી ચટણી છે એ તમે સેમાથી બનાવો ખજૂર કી ખજૂર કી મીઠી ચટણી જોતી હે એ તીખી હોતી લેસન કી ઓ હરી ચટણી લીલી ચટણી વાલે ઓર કોઈ નહીં દૂસરા તો આપ યે પકોડી જો હે વો ઘર પે હી બનાતે હો ઘર પે બનાવ और ये पकौड़ी बनाने में आपका कितना टाइम लगता है ये चार पाँच घंटे लगते हैं भाई हर रोज डेली 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 सिस्टम डेली बनाना डेली मित्रों अहियानी पकौड़ी ज अहियानी खासियत छे आ जग्या जानीती छे मोटी पकौड़ी माटे हां अहियानी पकौड़ी इतनी मोटी छे कि एक वक्त मा तेने खावी तो लगभग अशक्य छे पकौड़ी साथे અહીંનો સ્વાદ પણ એટલો ચટપટો છે જે તમને અહીંયા ફરીને ફરી ખેંચીને લઈ આવશે ખાસ વાત તો એ પણ છે કે રાજુભાઈ દ્વારા આ પકોડી ઘરે જ બનાવવામાં આવે છે તમને બીજે કશે પણ આટલી મોટી પકોડી જોવા નહીં મળે આ પકોડી કઈ રીતે ખાવી એ જ એક મોટું ચેલેન્જ બની જાય છે અહીંયા તમને પાણીપુરી ઉપરાંત ભેળ સેવપુરી જેવી વાનગીઓ પણ મળી જશે હવે વાત કરીએ તેમની પાણીપુરી વિશે તો આપને પકોડીમાં રેગ્યુલર એટલે કે કોથમીર ફુદીનાનું પાણી મળશે અને સાથે જ તમને મીઠી ચટણી પણ અહીંયા મળી જશે હા ઘણા લોકોને ગરમ પકોડી ભાવે છે તો ઘણા લોકોને ઠંડી એટલે કે ચણા બટાકાવાળી પકોડી ભાવે છે ઘણી જગ્યાએ આપને ગરમા ગરમ રગડાવાળી પકોડીનો પણ આનંદ મળી જાય છે તો અહીંયા તમે બંને વસ્તુનો આનંદ માણી શકો છો હવે તમને જેમ જણાવ્યું તે અનુસાર અહીંયા આપને સેવપુરી દહીપુરી અને ભેળ મળી જશે અને હા જે લોકો ચીઝ લવર છે તેમને અહીંયા ચીઝ સેવપુરી ચીઝ દહીપુરી અને ચીઝ ભેળ પણ મળી જશે આ બની રહી છે તેમની જમ્બો સાઈઝ દહીપુરી જેને આખી ખાતા એક વ્યક્તિનું પેટ તો ઓલમોસ્ટ ફૂલ થઈ જશે પકોડીની અંદર તમને બટાકાનું સ્ટફિંગ મળી જશે અને જે બાદ તેમાં ટામેટા ડુંગળી બીટ કાચી કેરી જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે અને ઉપરથી નાખવામાં આવે છે બહુ બધી ચીની સેવ અને જો તમે ચીઝ દહી પૂરી ઓર્ડર કરી છે તો આની ઉપર આવશે બહુ બધું ચીઝ અહીંયાની સર્વિસ વિશે વાત કરીએ તો તમારે પહેલા કેશ કાઉન્ટર પરથી પકોડી ખાવા માટે કૂપન લેવી પડશે અને આ વ્યવસ્થાથી અહીંયાનું કામ સરળ બની રહે છે ચાલો મિત્રો હવે અહીંયાના ગ્રાહકો પાસેથી આપણે જાણીએ સૌનો અભિપ્રાય અને અહીંયાનો ટેસ્ટ તેમને કેવો લાગે છે તે વિશે मेरा नाम आयुष शर्मा है हम लोग यहाँ से पास हो रहे थे कॉलेज से जस्ट छूट के तो इसकी सीधी उसकी पकौड़ी पे ही नज़र गई एक प्लेट आई वहाँ से तो उसकी साइज़ देख के कि एक हुआ अंदर से कि ठीक है ट्राई करते हैं तो मैं फ़र्स्ट टाइम ही हम लोग यहाँ पे आए थे सब दोस्त लोग तो ट्राई किया तो बहुत ही यूनिक टेस्ट था साइज़ इसकी यूनिकनेस सबसे मेन जो इंपॉर्टेंट है और क्वान्टिटी भी इसकी अच्छी है इन 20 rupees दे आर गिविंग 6 pieces सो इट्स अ ग्रेट क्वान्टिटी साइज़ बहुत ही ज़बरदस्त थी मुँह में आया भी नहीं एक ही बार में तो बहुत अच्छा लगा बहुत अच्छा टेस्ट था तो मस्ट ट्राई थिंग है ये बहुत મતલબ એ ખાની હી છે એક વાર તો લાઈફ માં એક્સપિરિયન્સ કરના છે અગર યહાં સે પાસ હો રહે હો તો હેલો હું મુંબઈ થી આવી છું અહીંયા હોસ્ટેલ માં રહું છું સ્ટડીઝ માટે મારી ફ્રેન્ડે મને રિકમેન્ડ કર્યું હતું કે અહીંયા લક્ષ્મી પાણીપુરી વાળાનો અને રિયલી મેં ટ્રાય કરેલું છે ઇટ્સ અ વેરી ગુડ વન એનો ટેસ્ટ એની સાઈઝ એન્ડ એવરીથિંગ બહુ યુનિક પાણીપુરી થી મેં પહેલી વાર ખાધેલી છે એકચ્યુઅલી એ જ એમનું અહીંયાનું યુનિક કન્સેપ્ટ છે બિકોઝ આવી મેં બીજી જગ્યા પર તો જોઈએ જ નથી કે આવી યુનિક પકોડી અને એટલી મોટી સાઈઝમાં છે અને ક્વોન્ટિટી પણ બહુ લાર્જ આપે છે લોકો એકચ્યુઅલી ફ્રેન્કલી સ્પીકિંગ મારા જેવા માટે તો આ તો બહુ જ થઈ જાય છે એક્સેસિવ અમાઉન્ટમાં થઈ જાય છે સો ઇટ્સ લાઈક કે બે જણા માટે મારી માટે તો આમ થઈ જાય બે જણાનું એકદમ પેટ ફૂલ થઈ જાય અને જે હોય જણા જેને ખાવાનો બહુ જ શોખ હોય અને એને એકદમ લાજ થાય તો એ એક પેટમાં આખું જ રહી જશે તમારે શોર્લી અહીંયા ટ્રાય કરવી જોઈએ બિકોઝ
લાઈફમાં બધું જ ટ્રાય કરાય, તો એકવાર અહીંયા પણ અહીં તમે ટ્રાય કરી શકો છો. એન્ડ બહુ જ સારી છે, એની ટેસ્ટ પણ સારો છે, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી બધું જ બહુ ફાઇન છે, અને એના પ્રાઇઝિસ પણ રિઝનેબલ છે. આમાં છોકરા અહીં ખાવા આવે છે, છોકરા છોકરીઓ તો કે મમ્મી બહુ મસ્ત હોય લક્ષ્મીવાળાની પકોડી, કે તમે આજમાં છોકરો કે ચલો મમ્મી તમને લઈ જાઉં, કે તમે હાલો પણ સારી હોય છે લક્ષ્મીવાળાની પકોડી, સારી હોય છે ના સરસ મોટી મોટી પકોડી, 20 રૂપિયાની આમ ધરીએ રહેવાય એને પકોડી પાસે, સરસ પકોડી. મારું નામ ચિરાગ ઠાકર છે, હું અહીંયા અમદાવાદ અહીંયા કટોડિયામાં રહું છું. મેં એક યુટ્યુબર ઉપર જોયું હતું જે આ પાણીપુરીનું, એના પછી હું અહીંયા મારા ફેમિલીને અને એમને બધાને લઈને આવ્યું છું. બહુ ઓથેન્ટિક ફૂડ ને બહુ સરસ ફૂડ છે, બહુ સારું છે અને બહુ એકદમ સ્વચ્છ ક્લીન અને બહુ નીટ એન્ડ ક્લીન છે. બહુ ખાવાનું પણ ટેસ્ટમાં બી બહુ સારું છે અને બહુ મજા આવે છે. પાણીપુરીનો ટેસ્ટ બી બહુ સારો જ છે, એટલું એમાં દરેક ફૂડ બી એટલું એટલું બી બહુ જ ટેસ્ટી બી છે. એ જોયું અહીંયા કેટલા લોક લેડીઝને કોઈને બી અંદર મોમાં નથી જતી પાણીપુરી. ઓબ્વિયસલી પાણીપુરી એટલી મોટી જ આવે છે અને ટેસ્ટ બી એટલો સારો છે, પણ પાણીપુરી બહુ મોટી છે, બહુ ફેમસ આવી. મારું નામ દિનેશ છે, અમારું ફ્રેન્ડ છે મિસ્ટર જસવંત, એ મને એક રેફરન્સ આપ્યો કે આપણે અહીંયા બાજુમાં પાણીપુરી મળે છે અને મોટી પાણીપુરી નામથી ઓળખાય છે, એટલે અમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા હતા. ટેસ્ટ સારું લાગ્યું અને બીજું કે એની સાઇઝ બહુ મોટી છે તો બહુ ડિફિકલ્ટ થાય છે, થોડું ખાવું પણ મજા આવી એમ. એક્સપિરિયન્સ સારું લાગ્યું, જેને બહુ પાણીપુરીનો શોખ હોય અને મોટી સાઇઝનું પાણીપુરી ખાવા હોય, આઈ હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરીશ કે અહીંયા આવે અને પાણીપુરીની મજા લે. હું એકચ્યુઅલી મુંબઈમાં રહું છું, પણ હું અહીંયા જ્યારે બી આવું છું ત્યારે અહીંયા પાણીપુરી ખાવા તો અવશ્ય આવું છું. અને અહીંયાની પૂરીની ક્વોલિટી બહુ જ સોફ્ટ છે, મસાલો બી બહુ જ ફાઇન બનાવે છે, બધું જ બહુ જ ફાઇન છે, ક્વોલિટી વાઇઝ ક્વોન્ટિટી વાઇઝ તમે એક પ્લેટ બી ખાઓ તો તમને એકદમ પેટ ભરાય જાય એવી બહુ જ ફાઇન પાણીપુરી મળે છે. અહીંયાની બહુ બધી વેરાયટી બી મળે છે, જેમ કે ભેલપુરી, સેવપુરી, દહીંપુરી, ચીઝ સેવપુરી, એ બધું જ તમે ટેસ્ટ કરી શકો છો, બહુ જ ફાઇન છે. અને એની હું 3-4 વર્ષથી તો અહીંયા આવું જ છું, પણ એ જ ટેસ્ટ છે, સેમ એ છે, કંઈ જ ફરક પડ્યો નથી, પૂરીની ક્વોલિટીમાં બી કંઈ જ ફરક પડ્યો નથી. મારું નામ મોઢ ઉત્સવ કીર્તિ કુમાર, હું અહીંયા સાયુના સિટીમાં રહું છું, ચાણક્યપુરી કાટકોડિયા. પણ છેલ્લા મેં 2-3 મહિનાથી અહીંયા ખાતા હોઈએ છીએ, દર રવિવારે તો અમે અહીંયા આવવાનું જ હોય છે મારે ખાવાનું. અને વચ્ચે વચ્ચે મારા ફ્રેન્ડ સર્કલમાં કે એવી રીતે અમે અહીંયા સજેશન કરતા હોઈએ છીએ. અહીંયાની પાણીપુરીની એક ખાસિયત એ કે મોટી પાણીપુરી છે અને ટેસ્ટ બી આમ સારું હોય છે, બધું ક્વોલિટીને બધું મેન્ટેન હોય છે, ટેસ્ટ બી વાઇઝ બી બધું આમ પ્રોપર રીતે સારું હોય છે. એટલે અમે તો રેકમેન્ડ થતી જ હોય છે કે અમે અહીંયા ખાવાનું વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. જ્યારથી આ બન્યું ત્યારથી અમે અહીંયા જ ખાવાઈએ, બીજે જતા જ નહીં. અહીંયાનો ટેસ્ટ ને બધું આમ સારું હોય છે. હા, ઓલમોસ્ટ પેટ ફૂલ થઈ જાય, ઘરે ખાવાની પછી જરૂર નહીં પડતી, એમ પેટ ફૂલ થઈ જાય છે. સારી એવી ક્વોલિટીમાં આવતી હોય છે, જે બી હોય છે, દહીં પૂરી હોય કે સેવ પૂરી, એનો ટેસ્ટ બી મસ્ત હોય છે. કસ્ટમર સર્વિસ આમ જે બી આપણે કરીએ ને કે આ રીતનું નાખો કે આ રીતનું અંદર એડ કરો, તો બધી રીતે એ લોકો એડ બી કરતા હોય છે, વ્યવસ્થિત રીતે બધું એ લોકોની કામગીરી કરતા હોય છે. અહીંની પકોડી, લક્ષ્મી પકોડી, છેલ્લા 4-5 વર્ષથી હું આવું છું અને ઘણી ટેસ્ટી હોય છે, ઘણું સ્વાદિષ્ટ હોય છે અને કોઈ નુકસાનકારક નથી, જેથી અમે આ પકોડી ડેલી ખાવા આવીએ છીએ. દર વીકમાં એકવાર અમે આવીએ છીએ અને આની મજા માણીએ છીએ. આવી પકોડી અમારા એરિયામાં ગાંઠોડે વિસ્તારમાં છે, બીજે ક્યાંય આવી પકોડી ક્યાંય જોવામાં આવી નથી. ચટણીપુરી જે છે, જે શેઠ પોતે જ બનાવે છે અને બહુ સારી બનાવે છે, અને આવું બીજે ક્યાંય મળવું મુશ્કેલ છે. મારું નામ સુચિ પટેલ છે અને હું અહીંયા ગાંઠોડિયામાં રહું છું અને 6 મહિના અરાઉન્ડથી અમે પાણીપુરી અહીંયા ખાવા આવીએ છીએ. અહીંની સેવપુરી અને દહીંપુરી હું વધારે ખાઉં છું, એની બહુ સારી હોય છે અને બહુ મોટી પકોડી હોય છે તો વધારે ટેસ્ટફુલ ને એવું હોય છે. અહીંયા સારું હોય છે ઓવરઓલ એક્સપિરિયન્સ, ટેસ્ટ વાઇઝ બી બહુ સરસ હોય છે. મારું નામ હિના અશ્વિનભાઈ વાડન છે, હું કોલેજમાં કોલેજ સ્ટુડન્ટ છું. મેં ઇન્સ્ટાગ્રામ ઉપર આ પોસ્ટ જોઈ હતી મોટી પકોડી, જેથી મને બહુ જ આમ વધારે સારું લાગ્યું હતું વિડીયો જોઈને, એની પબ્લિક જોઈને, પછી ટેસ્ટ મેં બહુ બધા રિવ્યૂઝ બી જોયા હતા, પછી મેં અહીં આવવાનું સ્ટાર્ટ કર્યું. પછી અમે છેક નરોડાથી સ્પેશિયલ અહીંયા ખાવા આવીએ છીએ, અમને આનો ટેસ્ટ એટલો ભાઈ ગયો છે કે બીજે ક્યાંય હવે ભાવતી નથી. અમે જ્યારે બી સેટરડે સન્ડે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે અહીંયા પકોડી ખાવા આવીએ છીએ.
ગર્લ્સને એમ બી પકોડી વધારે ભાવતી હોય છે અને ગર્લ્સ પકોડી બીજું બધું ચાલી જાય પણ પકોડી વગર તો ના ચાલે એટલે અમે પકોડી વધારે ગમે ભાવે. અહીંયાની ક્વોન્ટિટી બહુ કમ્પ્લીટ હોય છે અને પ્રાઇસ બી એવરેજ જ છે જે બધે ચાલતો હોય અને ટેસ્ટમાં બી અને ક્વોલિટી પછી સ્વચ્છતા બધું કમ્પ્લીટ જ છે બધું. મારું નામ હેમેન્દ્ર છે, હું અહીંયા શાસ્ત્રીનગર રહું છું અને અવારનવાર અહીંયા આવતો રહું છું અને મને અહીંયાનો ટેસ્ટ સારો એવો લાગે છે એટલે હું અહીંયા અવારનવાર આવતો રહું છું અને બીજું તો સારો એવો ટેસ્ટ છે. બીજું અહીંયા ફેસિલિટીમાં એવું છે કે આમ તો આપણે બહાર જઈએ તો પાણીની બોટલ બી ખરીદવી પડે કોઈ જગ્યાએ, પણ અમારે એ ફેસિલિટી છે કે અહીંયા પાણી પીવાનું પાણી બી છે પ્લસ બીજું કે ડસ્ટબિનની સારી એવી સેવા છે. પછી ત્રીજું કે હાથ ધોવા માટેનું સારું એવું સગવડ છે અહીંયા અને ટોકન લેવાની ને કોઈ ભીડભાડ ના થાય, અવેરનેસ જળવાય એ રીતનું છે. અહીંયા વાસ્તવમાં એવું હોય છે કે 20 રૂપિયાની 6 પાણીપુરી આવે બરાબર અહીંયા, પછી 6માંથી એક કોરી પાણીપુરી આવે છે એ લેવાનું ભૂલી જાય તો ઘરેથી બી આવે. તો આજના ચટાકુ કાર્યક્રમમાં ફક્ત આટલું. ફરીથી મળીશું એક નવી જગ્યા પર અને એક નવી વેરાયટી સાથે. સી યુ સૂન.